સ્વાગત છે તમારું કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં. દોસ્તો 15 જેટલા ભાગ અગાઉ અપલોડ કરી દીધા છે. જે પણ વિદ્યાર્થીઓએ ન જોયા હોય તે વિદ્યાર્થી જોઈ લેજો. મિત્રો, વાત કરીએ આજે 16મા ભાગમાં. સૌપ્રથમ તો જણાવી દોસ્તો, નવા વિદ્યાર્થીઓ હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ દેજો. ત્યાં દરેક પ્રકારની તમને PDF મળી જશે, તેમજ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ દોસ્તો જોઈન થઈ જજો, જેથી આવનારા તમામ કોઈ નવા વિડીયોની અપડેટ અને તમામ PDF અને અગાઉની પણ PDF આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. વધારે સમય ન બગાડતા દોસ્તો, ડાયરેક્ટ હવે આપણે પોઈન્ટ પર આવીએ અને સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સના અગાઉના પ્રશ્નની વાત કરી લઈએ. દોસ્તો, 300 નંબરનો પ્રશ્ન તમને કોમેન્ટ બોક્સમાં કહ્યો હતો અગાઉના વિડીયોમાં કે હાર્ડ ડિસ્ક એ શું છે. દોસ્તો, ચાર ઓપ્શન પણ આપેલા હતા. સોફ્ટવેર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, સ્ટોરેજ ડિવાઇસ છે અને સ્કેનરનો પ્રકાર છે. તો દોસ્તો, તમારો રાઇટ આન્સર થાય છે કે હાર્ડ ડિસ્ક એ સ્ટોરેજ ડિવાઇસ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ અને યોગ્ય જવાબ આપેલો હતો. કિંજલ પટેલ, જીગલ બારોટ, રાઠોડ યોગેશ, મહેશ દરજી, ભગવાનજી ઝાપડા, ગુલમ માલિક, જિજ્ઞેશ ગોહિલ, FF લવર, કિરણ મકવાના અને ધારા મોદી. ઘણા બધા વિદ્યાર્થીઓએ સરસ મજાની કોમેન્ટ કરી હતી. થેન્ક યુ, ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ. દોસ્તો, આજના મોસ્ટ આઈએમપી 20 જેટલા પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ. દોસ્તો, સૌપ્રથમ મોબાઈલની સ્ક્રીન પર 301 નંબરનો પ્રશ્ન જોઈ શકો છો. દોસ્તો, સૌથી સારી ગુણવત્તાનું કલર પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર વડે કરી શકાય, એટલે કે સૌથી સારી ક્વોલિટીનું જો કોઈ પ્રિન્ટિંગ કરવું હોય તો કયા પ્રિન્ટર વડે કરી શકાય. દોસ્તો, પ્રિન્ટરનો પ્રકાર અથવા તો પ્રિન્ટરનું નામ તમારે અહીં આપવાનું છે. તો ઇન્જેક્ટ પ્રિન્ટર વડે તમે સૌથી સારી અને ગુણવત્તાવાળું કલર પ્રિન્ટિંગ કરી શકો છો. વાત કરીએ આગળના પ્રશ્નની, 302 નંબરનો પ્રશ્ન કે કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા કઈ કી વપરાશે. એટલે કે કર્સરને દોસ્તો સ્ક્રીન પર લઈ જવા માટે તમારે એક કીનો ઉપયોગ કરવો જોઈએ અને કી છે દોસ્તો પેજઅપ કી. ન્યુમેરિકલ કી હોય છે દોસ્તો, નંબર કીની સાથે જ પેજ કી પણ આપેલી હોય છે, તો તે કીનો તમારે ઉપયોગ કરવાનો રહેતો હોય છે. આગળ વાત કરીએ 303 નંબરના પ્રશ્નની કે કર્સરને એકસાથે 5 સ્પેસ જેટલું ખસેડવા કઈ કીનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન તમને કોમેન્ટ બોક્સમાં પણ પ્રમ દિવસના વિડીયોમાં દોસ્તો જણાવેલો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ યોગ્ય જવાબ આપેલો હતો. તો સાથે સાથે તે પણ પ્રશ્ન જોઈ લઈએ કે કર્સરને એકસાથે 5 સ્પેસ જેટલી જગ્યાને ખસેડવું હોય દોસ્તો તો તમારે ટેબ કીનો ઉપયોગ કરવો જોઈએ. આગળ વાત કરીએ 304 નંબરના પ્રશ્નની, કમ્પ્યુટરમાં નંબર દાખલ કરવા માટેની કીબોર્ડ પરના જે ખાસ કીપેડને શું કહે છે. તો કે ન્યુમેરિકલ કીપેડ કહેવામાં આવે છે. નંબર કી અથવા તો જે ન્યુમેરિકલ કીપેડ હોય તેને કમ્પ્યુટરમાં નંબર દાખલ કરવા માટેની કીબોર્ડ કહેવામાં આવે છે. 305 નંબરના પ્રશ્નની વાત કરી કે ટ્રેક અને સેક્ટર એ ખાલી જગ્યા સાથે સંબંધ ધરાવે છે. દોસ્તો, ટ્રેક અને સેક્ટર તે બંને હોય છે, તે આપણે ડિસ્ક હોય છે કમ્પ્યુટરની, તેની સાથે સંબંધ ધરાવે છે અને તેની સાથે જોડાયેલા હોય છે. 306 નંબરના પ્રશ્નની વાત કરીએ, નીચેનામાંથી કીપેડ માટે કયું વિધાન છે, એટલે કે કીપેડનું દોસ્તો કયું વિધાન છે. તો તેમાં આલ્ફાબેટ હોય છે, તે વિધાન સાચું છે. તમારો સી જવાબ યોગ્ય આન્સર થશે. આગળ વાત કરીએ 307 નંબરના પ્રશ્નની કે જો ન્યુમેરિકલ કીપેડ બંધ હોય તો તે કઈ કી જેવું કામ કરશે. એટલે કે ન્યુમેરિકલ કીપેડ આપણે આગળ પણ ચર્ચા કરી કે નંબર કી હોય છે તેને શું કહેવામાં આવે છે, ન્યુમેરિકલ કી. તો જો તે બંધ હોય તો તેની જગ્યાએ કઈ કી તેની જેવું જ કામ કરશે દોસ્તો, તો કર્સર કી તેની જેવું જ કામ કરશે. યાદ રાખી લેજો, ઘણો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વાત કરીએ 308 નંબરના પ્રશ્નની, નીચેનામાંથી કઈ કીને ન્યુમેરિકલ કીપેડ પર આવેલ નથી. દોસ્તો, ન્યુમેરિકલ કીપેડમાં જે અલગ અલગ કી આવેલી હોય છે તેમાંથી નીચેનામાંથી કઈ કી આવેલી નથી. તો 0 થી 9 નંબરના જે તમામ કી હોય છે તેનો સમાવેશ ન્યુમેરિકલ કીમાં થાય છે. ત્યારબાદ એરોની કી, ત્યારબાદ પ્લસ માઇનસની કી, આ જે તમામ કીનો સમાવેશ દોસ્તો ન્યુમેરિકલ કીપેડમાં થતો હોય છે. પરંતુ ફંક્શન કીનો દોસ્તો સમાવેશ ન્યુમેરિકલ કીપેડમાં થતો નથી, એટલે કે તમારો આન્સર ડી થશે. તો ફંક્શન કીનો આન્સર આવશે દોસ્તો ન્યુમેરિકલ કીમાં સમાવેશ નથી થતો. આગળ વાત કરીએ 309 નંબરના પ્રશ્નની કે કર્સરને વાક્યની શરૂઆતમાં લઈ જવા કઈ કીનો ઉપયોગ થાય છે. દોસ્તો, જે કર્સર હોય છે તમારું, એરો હોય છે, તેને વાક્યની શરૂઆતમાં જ્યારે તમારે લઈ જવું હોય ત્યારે હોમ કીનો ઉપયોગ કરવો પડે છે. દોસ્તો, તમે ફકરો ટાઈપ કરેલો હોય અને તમારે પ્રથમ લાઇનમાં અને પ્રથમ અક્ષરે જો તમારે એરો લઈ જવો હોય તો તે કર્સરને ત્યાં રાખી અને હોમ કીનો ઉપયોગ કરવાનો હોય છે. 310 નંબરના પ્રશ્નની વાત કરીએ કે કોઈ ડિસ્ક રાઇટ પ્રોજેક્ટ હોય તો તેમાં શું થઈ શકે. તો તેમાં માત્ર આપણે ડેટા જોઈ શકીએ, બીજું કંઈ પણ આપણે કરી ન શકીએ. વાત કરી દઉં દોસ્તો,
જે પણ વિદ્યાર્થી નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ વિડીયો દોસ્તો ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારી માટે ઘણું બધું ટાઈપિંગ અને ઘણું બધું એડિટિંગ કરી અને વિડીયો પ્રોવાઈડ કરું છું દોસ્તો, તો વિડીયોને લાઇક કરવાનું શૂકશો નહીં, તેમજ તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરવાનું શૂકશો નહીં દોસ્તો. તમારા જેટલા પણ ગ્રુપ હોય એજ્યુકેશનમાં તમામમાં વિડીયો પહોંચાડી દેશો, કારણ કે દોસ્તો 2000 જેટલા કમ્પ્યુટરના એમસીક્યુ આપણે પૂર્ણ કરવાના છે. તમામ એમસીક્યુ એકદમ સારી રીતે સમજી અને તમારા સુધી પહોંચાડી દઈશ. વાત કરીએ 311 નંબરના પ્રશ્નની કે સિરિયલ માઉસને કયા પોર્ટ સાથે જોડવામાં આવે છે. દોસ્તો માઉસનો જે એક પ્રકાર છે સિરિયલ માઉસ, તેને જોડવા માટે દોસ્તો એક પોર્ટ એટલે કે આપણે કમ્પ્યુટરમાં જે જોડવાની જગ્યા કહેવાય તેને સિરિયલ પોર્ટ કહે છે, તેને સિરિયલ પોર્ટમાં સિરિયલ માઉસને જોડવામાં આવતું હોય છે. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ 312 નંબરનો પ્રશ્ન કે કીબોર્ડની જે કેપ્સ લોક કી ચાલુ હોય તો શું થશે. કીબોર્ડમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુ ટાઈપિંગ કરતા હોય અને જો તમારી કેપ્સ લોક કી દોસ્તો ઓન રાખેલી હોય તો તમામ અક્ષરો કેપિટલમાં છાપવામાં આવશે. અગાઉ પણ આ પ્રશ્ન આપણે જોયેલો હતો કે તમામ અક્ષરોને કેપિટલમાં છાપવા માટે કઈ કી ઓન રાખવી જોઈએ, કેપ્સ લોકની કી દોસ્તો ઓન રાખવી જોઈએ. આગળના પ્રશ્નની વાત કરીએ 313 નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યા એ છાપેલ ઇમેજને ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. તો દોસ્તો OCR છે તે છાપેલ ટેક્સ્ટને ઇમેજમાં રૂપાંતર કરે છે. OCRનું પૂરું નામ પણ આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે, તેમ છતાં અત્યારે સાથે સાથે શબ્દ આવ્યો છે તો જોઈ લઈએ દોસ્તો. ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન દોસ્તો તેનું પૂરું નામ થાય છે OCRનું. ઘણી બધી વાર શબ્દ આપણે ઉપયોગમાં આવી ગયેલો છે તો તે પણ તમને ખાસ યાદ હોવું જોઈએ. વાત કરીએ 314 નંબરના પ્રશ્નની કીબોર્ડનો જે ડેસ્કટોપ ચાલુ હોય અને એ દરમિયાન કોઈ અક્ષરને શિફ્ટ કી સાથે દબાવીને ટાઈપ કરવામાં આવે તો તે અક્ષર દોસ્તો સ્મોલ બની જાય છે. ખાસ યાદ રાખજો જ્યારે કીબોર્ડમાં કેપ્સ લોકનો ઓપ્શન ચાલુ હોય, તેમ છતાં દોસ્તો કેપ્સ લોકનો ઓપ્શન ચાલુ હોય તો તમામ અક્ષરો કેપિટલમાં ટાઈપ થતા હોય છે, પરંતુ જો તમે શિફ્ટ કીને ઓન રાખો અને પછી કોઈ અક્ષર ટાઈપ કરો તો એ અક્ષર સ્મોલમાં ટાઈપ થતો હોય છે. આગળ વાત કરીએ 315 નંબરના પ્રશ્નની કે ડિસ્પ્લે કાર્ડ વડે કોને ડેટા મોકલાય છે. દોસ્તો મોનિટરમાં ડેટા મોકલવા માટે ડિસ્પ્લે કાર્ડનો ઉપયોગ થતો હોય છે. 316 નંબરના પ્રશ્નની વાત કરીએ કે કોમ્પ્યુટર બંધ હોય ત્યારે પણ માહિતીનો સંગ્રહ કયું ડિવાઇસ કરશે. દોસ્તો જ્યારે કમ્પ્યુટર બંધ હોય તેમ છતાં માહિતીનો સંગ્રહ કરતું ડિવાઇસ એટલે કે સેકન્ડરી મેમરી, જે કમ્પ્યુટરમાં અગાઉથી હોય જ છે. આગળ વાત કરીએ 317 નંબરના પ્રશ્નની અલ્ટર શિફ્ટ અને કંટ્રોલ આ કયા પ્રકારની કી છે. અગાઉ પણ દોસ્તો અલ્ટર અને શિફ્ટની વાત કરી લીધી છે, કંટ્રોલ આપણે એક નવી કી આવેલી છે. તો અલ્ટર શિફ્ટ અને કંટ્રોલ એ ત્રણેય કી છે દોસ્તો, તેને કોમ્બિનેશન કી કહેવામાં આવે છે. તેનો વધુ પડતો ઉપયોગ કોમ્બિનેશનમાં થાય છે, એટલે કે સૌ પ્રથમ એ અલ્ટર શિફ્ટ અથવા તો કંટ્રોલ કી અને ત્યારબાદ કોઈ અન્ય કી દબાવવાની હોય છે, એટલે તેને કોમ્બિનેશન કી નામ રાખવામાં આવેલ છે. 318 નંબરના પ્રશ્નની વાત કરીએ કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, તો ડોટ મેટ્રિક્સ એ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. 319 નંબરનો પ્રશ્ન કમ્પ્યુટરમાં ડેટા પર ગણતરી શેમાં થાય છે. ઇઝી પ્રશ્ન, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, આનો પણ કોમેન્ટ બોક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો. અને દોસ્તો વાત કરીએ આજના તમારા પ્રશ્નની, થોડો ઇઝી પ્રશ્ન છે, થોડો વિચારી અને જવાબ આપશો એટલે તરત જવાબ આવી જશે કે જે રિઝોલ્યુશન શબ્દ છે તે કોની સાથે જોડાયેલ છે. આપણે ઘણી બધી વાર કહેતા હોય છે કે થોડું રિઝોલ્યુશન વધારે અથવા તો થોડી ક્વોલિટી વધારે, તો દોસ્તો કેબલ, માઉસ, મોનિટર કે CPU આ ત્રણમાંથી રિઝોલ્યુશન કોનું વધારવાનું અથવા તો એ શબ્દ કોની સાથે જોડાયેલો છે. આશા રાખું છું 10-15 કોમેન્ટ ઓછામાં ઓછી આવશે જ તે, તેમજ જે કદ વિદ્યાર્થીઓ દોસ્તો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુના બેલ આઇકનને પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વંદે માતરમ. ભારત માતા કી જય.